નમસ્કાર આપ જોઈ રહ્યા છો ધ લોક સત્તા હું છું મનોજ શર્મા સમાચારમાં વાત કરીએ તો પાછલા ઘણા વર્ષોથી રિયલ એસ્ટેટમાં એક મંદી જેવો માહોલ જોવામાં આવી રહ્યો હતો ડેવલોપરનું કેવું હતું કે મકાનો વેચાઈ નથી રહ્યા પરંતુ હાલ નાઇટ ફેન્ક ઇન્ડિયા નામની જે સંસ્થા છે તેને એક સર્વે બહાર પાડ્યો છે અને આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે પાછલા છ મહિનામાં એટલે કે જાન્યુઆરીથી લઈને જૂન સુધીના આઠ મોટા શહેરોમાં નવ વર્ષ બાદ સૌથી વધુ મકાનો વેચાયા છે અચાનક જ આ મકાનો આટલા બધા કેમ વેચાયા છે તેની પાછળનું શું કારણ છે અને તેના જ વિશે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સીધા જોડાઈ ગયા છે ક્રેડાઈ વડોદરાના વાઇસ ચેરમેન પ્રિતેશ પ્રિતેશજી આપનું સ્વાગત છે ધ લોક સત્તામાં પ્રિતેશજી સૌથી પહેલા આ જ સવાલથી આપણે શરૂઆત કરીએ કે જે નાઈટ ફેન્ક ઇન્ડિયા નામની સંસ્થા છે તેને એક સર્વે બહાર પાડ્યો છે કે પાછલા છ મહિનામાં આઠ મોટા શહેરોમાં સૌથી વધુ મકાનો પાછલા નવ વર્ષની જો આપણે તુલના કરીએ તો વધુ વેચાયા છે આની પાછળનું મુખ્ય કારણ તમને શું લાગે છે આ રિપોર્ટ આવેલો છે છેલ્લા નવ વર્ષની અંદરનો એમાં નહીં આફ્ટર કોવિડ આફ્ટર કોવિડની એના પછી અત્યારે રિસન્ટલી જાન્યુઆરીથી લઈને જૂન સુધીની અંદર સિકસ્ટી પર્સન્ટ ઓફ રેસિડેન્શિયલ યુનિવર્સિટીની અંદર બુકિંગને એને નવા લોન્ચિસ પ્લસ એની અંદર ઓલ્ડ ઇન્વેન્ટ્રી પ્લસ ન્યૂ લોન્ચિસ એ બંનેનું મિક્સ કરીએ તો સિક્સટી પર્સન્ટ સુધીનું બુકિંગ થઈ ગયું છે એટલે ઓલમોસ્ટ એવું ગણાય કે ટુ થાઉઝન્ડ થર્ટીન ટ્વેલ્વ થર્ટીનની અંદર જે હતું એના કરતાં પણ વધારે અત્યારે હાફ ક્વાર્ટરની હાફ ઇયરો જ ગણો તમે કે જાન્યુઆરીથી લઈને જૂન સુધીની અંદર જ સિક્સટી ક્રોસ કરી નાખ્યું છે એટલે પર્ટિક્યુલર અને એની અંદર એવું છે કે જે અત્યારે આખો ટ્રેન્ડ સાયકલ જે છે રિયલ એસ્ટેટની એ ચેન્જ થઈ રહી છે જેટલું બી ને જેટલું બી નવું બુકિંગ છે બધું રેસિડેન્શિયલ યુનિટ્સમાં વધારે છે એટલે અમે અને એ રીતે જોઈ રહ્યા છીએ કે આ જે બે હજાર બાર તેરની અંદર જે તેજી હતી રિયલ એસ્ટેટમાં સેમ વસ્તુ બાવીસ ત્રેવીસની અંદર થઈ શકે એવી રીતે જોઈ રહ્યા છીએ અમે પ્રિતિશજી મારો બીજો સવાલ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ મહત્વકાંક્ષી યોજના છે તમામ લોકોને ઘર મળે અને તેના માટે ઘણા પ્રયાસ પણ થઈ રહ્યા છે બેંક લોન પણ આ વખતે સસ્તા થયા છે શું આ કોઈ પરિબળામાં કામ કરી ગયું કે પછી શું છે આની પાછળ પ્રધાનમંત્રીનું જે સપનું છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે કરી રહ્યા છે જે સરકારની જે સ્કીમ હોય છે એ તો એમના લેવલે થતી જ હોય છે પણ પર્ટિક્યુલર અમે જે વાત કરીએ તો રિયલ એસ્ટેટની તો રિયલ સ્ટીની અંદર બી જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ આફ્ટર કોવિડ જે ડાઉન હતો અમે એને જોઈએ છે પ્લસ આફ્ટર કોવિડ દરેકનું એક માઇન્ડસેટ સેટ સેગમેન્ટ ચેન્જ થયું છે કે જેને નાનું ઘર હોય ને એક મોટા ઘરમાં મૂવ થવું છે કે એક્સ્ટ્રા સ્પેસ જોઈતી હોય છે એને લઈને જે અત્યારે આ જે અમે જે જોઈ રહ્યા છે કે સિક્સટી પર્સન્ટનો ગ્રોથ જે અમને છેલ્લા છ મહિનામાં જ મળ્યો છે એટલે આઈ થિંક સો કે આ ઇયર એન્ડ સુધીમાં તો જે ટ્વેલ્વ થર્ટીની જે તેજી હતી એ જ માહોલ પાછો મજૂર રહ્યા છે એટલે અમારી દરેકને જ છે કે ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ હજુ બી જો ભાવ વધી જાય નો ડાઉટ રો મટિરિયલ્સની અંદર બી સિમેન્ટ સ્ટીલને એના ભાવ પણ એટલા જ બધા વધ્યા છે એટલે દરેકનું મકાન મોંઘું થઈ રહ્યું છે પણ હજુ પણ સમય છે કે જો તમારે ક્લિક કરવું તો કરી શકો છો અને દરેક બિલ્ડર્સ પણ અત્યારે બી નવા નવા પ્રોજેક્ટો એ પ્રમાણે મૂકતા જ આવ્યા છે પ્રિતેશજી આ જે આપણે ચર્ચા કરી એ તો છે જ કે પણ જે આ ડેટા આવ્યા છે કે નવ વર્ષમાં સૌથી વધુ આ મકાનો પાછલા છ મહિનામાં વેચાયા છે તો આ જે ડેટા છે તો એનું કંઈક કારણ તમારા તરફથી કંઈ બીજું કંઈ બી હોઈ શકે પાછલા નવ વર્ષોની અંદર જે તમે કહો છો નવ વર્ષની અંદર રિયલ એસ્ટેટની અંદર જે માર્કેટ ચાલતું હતું એની અંદર મેં તમને કીધું કે આફ્ટર કોવિડ જે માઇન્ડસેટ બધા લોકોનું ચેન્જ થયું જે કોમર્શિયલ પ્રોપર્ટીઝ એઝ વેલ એઝ રેસિડેન્શિયલ અત્યારે ફિફ્ટી પર્સન્ટ પ્લસ રેસીડેન્શિયલમાં જ લોકો વધારે ઇન્વેસ્ટ કરતા હોય છે અને જે સેગમેન્ટ ચેન્જ થયું છે માઇન્ડ સાયકલ જે ચેન્જ થઈ છે કે ભાઈ દરેકને મોટું ઘર જોઈએ છે ટુ બેડરૂમ હોય ને થ્રી બેડરૂમ છે થ્રી બેડરૂમ ને ફોર બેડરૂમ જોઈએ છે એટલે આ એક વસ્તુ જે ચેન્જ થઈ છે સેકન્ડ થિંગ જે છે લક્ઝરી કે લોકોને અત્યારે લક્ઝરી જોઈએ છે તો એ પણ દરેક બિલ્ડરો અત્યારે પ્રોવાઈડ કરતા થયા છે જે પહેલાં જે સિનારીઓ હતી અત્યારે બિલકુલ ચેન્જ છે એટલે એ પણ બિલ્ડરો પ્રોવાઈડ કરતા થયા છે એટલે મે બી એને લઈને આ તેજી જોઈ રહી છે પ્રિતિષજી આ જે છ મહિનાની વાત તો આપણે કરી જ રહ્યા છે કે નવ મહિનામાં સૌથી વધુ મકાનો આઠ મોટા શહેરોમાં વેચાયા છે પરંતુ હાલની શું પરિસ્થિતિ છે કેમ કે તમે રિયલ એસ્ટેટથી જ જોડાયેલા છો અને હાલની પરિસ્થિતિને તમે જાણો છો અત્યારે વડોદરા કે ગુજરાત કે દેશ શું પરિસ્થિતિ આ જે સર્વે છે સર્વેની અંદર બહુ સુંદર સર્વે કર્યો છે એમણે દરેક સિટી વાઇઝ સર્વે છે ડિટેલ સર્વે છે કે કે કેટલા યુનિટ લોન્ચ થયા અને એમાં જોઈએ તો ઓલ ઇન્ડિયાની અંદર બે હજાર એકવીસમાં બે લાખ બત્રીસ હજાર યુનિટ્સ લોન્ચ થયા છે જેની અંદરથી એપ્રિલથી જૂન જાન્યુઆરી જૂન સુધીમાં એક લાખ અઠ્ઠાવન હજાર યુનિટ્સો સોલ્ડ આઉટ થઈ ગયા છે ઓલ્ડ પ્લસ ન્યૂ લોન્ચ થઈને એટલે એ લોકોએ બહુ બારીકાઈથી સર્વે કર્યો છે અને ડ્યુ ટુ ધીસ સર્વે તમે એવું કહી શકીએ કે ભાઈ આ જે અગિયાર પ્રિતેશજી હું છેલ્લો સવાલ ફરી એ જ પૂછી રહ્યો છું કે નવ વર્ષમાં સૌથી વધુ મકાનો પાછલા છ મહિનામાં આપણે જોઈએ તો એ સેલ થયા છે એવું કહેવાય રહ્યું છેલ્લે હું તમને ફરી પૂછું છું કે આમાં તમે જો શોર્ટમાં કહી શકો છેલ્લે પોઈન્ટમાં મુખ્ય પરિબળ કયું છે આવાની પાછળ એવું છે કે આફ્ટર કોવિડ પબ્લિકનો એક માઇન્ડસેટ થઈ ગયો છે કે ભાઈ જેટલું પણ જીવો મસ્તીથી જીવો હું અમે એ રીતે માનીએ છીએ એટલે અને બીજું એમનું એ છે કે ભાઈ સારી સુવિધાવાળું મકાન જોઈએ સારી સુવિધાનું કેમ્પસ જોઈએ અને ઓપન સ્પેસ જોઈએ એવું દરેકને એક માઇન્ડસેટમાં થયું છે એટલે દરેક માણસ એ પ્રમાણે માઇન્ડસેટ કરીને અત્યારે એમનું જીવન જીવી રહ્યો છે એ પ્રમાણે નવી પ્રોપર્ટી બાય કરી રહ્યા છે અને એના માટે જ આ વસ્તુ જે સર્વે જે કે છે 60% નું રેટ 6 મંથમાં છે એ એને લઈને જ છે ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી સાથે ચર્ચા કરવા માટે અને આ માહિતી આપવા માટે થેન્ક યુ આ હતા પ્રતીશ શાહ જે ક્રીડાઈ વડોદરાના વાઇસ ચેરમેન છે અને આપણી સાથે જોડાયા હતા અને હાલ તેઓ માહિતી આપી રહ્યા હતા દેશના આઠ મોટા શહેરોમાં 5 લાખ 6 મહિનામાં જે મકાનો વેચાયા છે તે નવ વર્ષ બાદ આ પ્રકારનું વેચાણ જોવા મળ્યું છે રિયલ એસ્ટેટ માટે આ એક ખુશીના સમાચાર હોઈ શકે આની પાછળ જે પણ કારણ હોય પરંતુ જે રીતે આ સેલિંગ વધ્યું છે તેનાથી એક વસ્તુ તો સાફ થઈ છે કે જે ઘણા લાંબા સમયથી રિયલ એસ્ટેટમાં મંદી દેખાતી હતી ક્યાંક ને ક્યાંક તેમાં તેજીના આસાર દેખાઈ રહ્યા છે